गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू सिल्वर बेल्स मानसरोवर ऑनलाइन एजुकेशन। माई सेल्फ विनोद त्रिवेदी। टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट फंक्शन। मित्रों, फंक्शन ए धोरण 10 माटे खूब ज महत्वनो ग्रामरनो टॉपिक छे, तो तेने आपणे बराबर व्यवस्थित रीते समझवानो प्रयत्न करीशुं। हवे जे फंक्शन छे ए सेक्शन सीमा पूछाय छे। मित्रों, सेक्शन सी એમાં અ કમ્પ્લીટ ધ ડાયલોગ રિસ્પોન્ડ ટુ ધ કોઝ એમસીક્યુ ફંક્શન બેઝડ હોય છે, જેનો 3 માર્ક્સ છે। તેના પછી મેચ ધી કોલમ્સ, એમાં પણ ફંક્શન પૂછાય છે, તો તેના 3 માર્ક્સ છે। અને કમ્પ્લીટ ધી સેન્ટેન્સ ફંક્શન બેઝડ, સેન્ટેન્સ પૂરા કરવાના હોય છે, એનો જે આધાર છે એ ફંક્શન આધારિત હોય છે, તો તેના પણ 3 માર્ક્સ છે। તો મિત્રો, ટોટલ આમ જોઈએ તો 9 જેવા માર્ક્સ છે, 9 સેક્શન સીમાં ફંક્શન ખાસ પૂછાય છે। અને જોઈએ તો ફંક્શન એકદમ સરળ છે, ઇઝી છે, બહુ હાર્ડ નથી, પરંતુ ફંક્શન વિશે સમજવું બહુ જરૂરી છે, બરાબર છે। ફરી તમને કહી દઉં, એમસીક્યુ ફંક્શન બેઝડ 3 માર્ક્સ, મેચ ધ કોલમ 3 માર્ક્સ, અને ફંક્શન બેઝડ જે કમ્પ્લીટ સેન્ટેન્સ છે એના 3 માર્ક્સ, એટલે ટોટલ 9 માર્ક્સ ફંક્શનમાંથી 9 માર્ક્સનું ફંક્શન પૂછાય છે। હવે ફંક્શન વિશે માહિતી મળેવી પહેલે, પછી તેના વિશે આગળ વધીએ। કોઈપણ ભાષાને આપણે લઈએ તો તેમાં હજારો શબ્દો મળી આવે છે, પણ બધા જ શબ્દોનું કાર્ય એક સરખું હોતું નથી। કોઈ શબ્દ દ્વારા ક્રિયા દર્શાવાય છે, તો કોઈ શબ્દ કોઈ વસ્તુ દર્શાવતો હોય છે, જ્યારે કોઈ શબ્દ બીજા શબ્દને જોડે છે। આ મકાન બાંધવા જેવું કાર્ય છે, આપણે મકાન બાંધીએ છીએ ત્યારે આપણે પાયાને મજબૂત કરવા માટે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, દિવાલો બાંધવા માટે ઈંટ અને સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, લાકડાનો ઉપયોગ કરીએ છીએ, કરીને દિવાલમાં બારીઓ અને બારણા મૂકીએ છીએ। આમ એક ઇમારતના દરેક ભાગનું પોતાનું કાર્ય હોય છે। આ જ રીતે આપણે વાક્ય બનાવવા જઈએ છીએ ત્યારે વિવિધ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। આમ વાક્ય બનાવવા માટે દરેક પ્રકારના શબ્દે પોતાનો હિસ્સે આવતું કાર્ય કરવાનું હોય છે, અને ત્યારે જ એક અર્થપૂર્ણ વાક્ય બને છે। એટલે વાક્યમાં જે શબ્દ છે તેના મિનિંગ જ્યારે જળવાય છે, ત્યારે આખું વાક્ય જે છે તે અર્થપૂર્ણ વાક્ય બને છે। આ પ્રશ્નમાં તમારા શબ્દ ભંડોળ અને જ્ઞાનનો ઉપયોગ કરીને તમારે પારખવાનું છે કે તે વાક્ય શું સૂચવે છે। જેમ કે વાક્ય દ્વારા ક્રિયા સૂચવાતી હોય તો તે એક્શન ડિસ્ક્રાઇબ કરે છે। મિત્રો, કોઈ એક્શન, બરાબર, આપણે જોયા પછી ખ્યાલ આવે કે આમાં ક્રિયાનો ભાવ છે, તો એક્શન બતાવે છે। વૈકલ્પિક પસંદગી હોય તો ઓલ્ટરનેટિવનો નિર્દેશ કરે છે, જેમ કે તમે ચા પીશો કે કોફી, તો શું થયું, એક વૈકલ્પિક બાબત આવી, તો આપણે જોઈ શકીએ તેને ઓલ્ટરનેટિવનો નિર્દેશ કરે છે। સમયનો નિર્દેશ કરતો હોય ત્યારે ટાઈમનો નિર્દેશ કરે છે એમ કહી શકાય। સ્થળ દર્શાવતું હોય તો આપણે કહી શકીએ કે તે પ્લેસનો નિર્દેશ કરે છે, કારણ કે પરિણામ દર્શાવાય ત્યારે રીઝન અને રિઝલ્ટનો નિર્દેશ કરે તેવું કહેવાય છે। કારણ કે પરિણામ જોવા મળે કેવી જગ્યાએ, તો આપણે કહી શકીએ કે આ રીઝન છે, અધરવાઇઝ રિઝલ્ટ છે તેવું કહેવાય। સૂક્ષ્મ મંતવ્ય કે શિષ્ટાચાર તેમજ વિવિધ કાળ દર્શાવાય ત્યારે એક્સચેન્જ ધ નેસેસિટીઝ કહી શકાય। ઓકે, તો આપણે આના વિશે વધારે માહિતી મેળવીએ ફંક્શન વિશે। હવે મિત્રો, જોઈ લો, તમને વાક્ય આ રીતે આપેલું હશે, રીતિકા ઇઝ ધી ગર્લ એન્ડ ડેશ, પછી શું આપ્યું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિ વિશે તમારે અહીં માહિતી આપવાની છે, બરાબર છે। આનો આન્સર થોડો અલગ અલગ હોઈ શકે, પરંતુ તમારે ડિસ્ક્રાઇબિંગ વ્યક્તિને દર્શાવવાનો છે, બરાબર, વ્યક્તિ વિશે માહિતી આપવાની છે, તો તે પ્રમાણે તમારે વાક્ય બનાવવું પડશે। તો રીતિકા ઇઝ ધ ગર્લ હુ ઇઝ સિલેક્ટેડ એઝ ધી મોનિટર,
બરાબર છે. તો રીતિકા એ જે છોકરી છે, હવે હુ જે છે એ જે એવો મતલબ લેવો અહીંયા, હુ ઇઝ સિલેક્ટેડ એઝ ધી મોનિટર. તો રીતિકા મોનિટર બની છે. અધરવાઇઝ રીતિકા વિશે વધારે માહિતી આપવામાં આવી છે કે જે તે મોનિટર બની છે, એ રીતે વાક્ય પૂર્ણ કરી શકો. ઓકે, તમે કંઈ પણ લખી શકો છો, આમાં કોઈક ચેન્જ આવશે તો વાંધો નથી, પરંતુ ગ્રામેટિકલી સેન્ટેન્સ સાચું હોવું જરૂરી છે. બીજું જોઈએ, ધેટ ઇઝ ધ મેન ડિસ્ક્રાઇબિંગ પર્સન, ફરીથી એ વ્યક્તિ વિશે વાત છે. તો ધેટ ઇઝ ધ મેન હુઝ સન ઇઝ અ ડોક્ટર, બરાબર. તો આ જે માણસ છે જેનો છોકરો જે સન છે એ શું છે, ડૉક્ટર છે. પણ કદાચ કોઈ ચેન્જ કરે, દેટ ઇઝ ધ મેન હુ ઇઝ અ ડૉક્ટર, તમે કોઈ નિર્દેશ કરો છો તો એ પોતે ડૉક્ટર છે, તો એ પ્રમાણે પણ વાક્ય બનાવી શકો છો. પરંતુ ખાસ એ યાદ રાખવાનું કે વાક્ય છે એ મિનિંગ મુજબ સાચું હોવું જરૂરી છે. બીજું આપણે ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યા સ્થળ વિશે માહિતી આપવી, વિશે બતાવવું, તેનું મહત્ત્વ જણાવવું. તો તમારે બ્રેકેટમાં આપેલું જ હશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો એ પ્લેસ વિશે થોડી માહિતી આપી દેવાની. તો શું લખ્યું, સોમનાથ, પછી બ્લેન્ક આપેલું છે, સોમનાથ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર ધ શિવજી ટેમ્પલ. હવે જો આગળના વાક્યમાં હું હતું, પરંતુ વ્યક્તિનો નિર્દેશ કરીએ ત્યારે હુંનો ઉપયોગ થાય છે, WHO, અને જ્યારે કોઈ વસ્તુ છે કે આ પ્રાણી છે તો તેના માટે આપણે વિચ વાપરીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખીશું. સોમનાથ વિશે માહિતી આપીએ છીએ, સોમનાથ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર શિવજી ટેમ્પલ. ઓકે, તો આના સિવાય તમારે બનાવો તો બની શકે, સોમનાથ ઇઝ પ્લેસ વિચ ઇઝ હોલી પિલગ્રિમેજ પ્લેસ ફોર હિન્દુઝ, બરાબર, હિન્દુઓ માટેનું પવિત્ર ધર્મ સ્થળ છે. તો આ પ્રમાણે બની શકે છે. વાક્યમાં તમે ગ્રામેટિકલી સાચું વાક્ય બનાવવા માટે કોઈ પણ શબ્દો બદલી શકો છો, એમાં વાંધો આવશે નહીં. તેના પછીનું વાક્ય જોઈએ મિત્રો, ધ મોલ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ફરીથી આપણે પ્લેસ બતાવવાનું છે, મેં એવા જ સેન્ટેન્સ લીધા છે કે જેથી તમને વધારે ખ્યાલ આવી જાય. ધ મોલ ડેશ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ધ મોલ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર ક્લોથ્સ, બરાબર. તો આજે કોઈ મોલની વાત છે તો એ ક્લોથ્સ માટે બહુ ફેમસ છે. ઓકે, તો આપણે કોઈ પણ મૂકી શકો, ધ મોલ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર એની ગ્રોસરી, એનીથિંગ, જસ્ટ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ. કોઈ પણ માર્ટ વિશે બતાવવું છે તો અધરવાઇઝ કોઈ એની ફેમસ પ્રોડક્ટ છે એના વિશે લખશો તો પણ વાંધો નથી, પરંતુ એ પ્લેસ વિશે માહિતી હોવી જરૂરી છે. જેમ કે અહીંયા વિચ યુઝ કર્યો તો પ્લેસનું હોય તો વિચ મૂકી શકાય છે, તેમાં ભૂલ કરવાની નહીં. હવે મિત્રો ત્રણ નંબર જોઈએ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુની ઓળખ, વસ્તુનું મહત્ત્વ બતાવવું. હવે જેમ પહેલાં વ્યક્તિ વિશે માહિતી આપી હતી, તેના પછી કોઈ જગ્યા વિશે, સ્થળ વિશે આપી હતી, અહીં આપણે કોઈ વસ્તુ વિશે, થિંગ્સની માહિતી આપીશું. તો ધ બુક ડેશ ડિસ્ક્રાઇબિંગ થિંગ, તો ધ બુક દેટ ઇઝ ફેમસ ફોર જોક્સ. હવે કોઈ પણ લખી શકે, ધ બુક દેટ ઇઝ ફેમસ ફોર પોએટ્રી, એમાં બહુ સરસ પોએમ્સ છે, તો તમે મૂકી શકો. તેના પછી ધીસ મોબાઈલ ડેશ, તો ધીસ મોબાઈલ દેટ ઇઝ મેડ બાય એપલ કંપની. ઓકે, તો અહીં કંપની તમે બદલી શકો છો અને સેન્ટેન્સ બનાવી શકો છો, પરંતુ જેમ માગ્યું હોય તે જ ડિસ્ક્રાઇબ કરવાનું, ખાસ એ ધ્યાન રાખવાનું. નંબર 4, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પદ્ધતિની સમજ આપવી, પ્રક્રિયા બતાવવી. મિત્રો અહીં થોડી વિદ્યાર્થીઓને મુશ્કેલી રહેતી હોય છે, કારણ કે શું, પૂરી ક્રિયા જે છે એને સમજાવવાની હોય છે. પોર સમ ઓઇલ અને પછી બ્લેન્ક આવે છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ઓઇલ નાખ્યા પછી શું કરવું, શું બનાવવું, હવે પ્રક્રિયા કોઈ બતાવવી. તો પોર સમ ઓઇલ ઇન ટુ ધી પેન, ઓકે, એન્ડ ધેન હીટ ઇટ ફોર અ વાઇલ. એટલે કે ઓઇલ જે છે એ આપણે કઢાઈ કહીએ, એમાં નાખો અને થોડા ટાઈમ માટે તેને ગરમ કરો, બરાબર. તો આ પ્રમાણે વાક્ય એ પ્રમાણે બનાવવાનું, પોર સમ ઓઇલ ઇન ટુ ધ પેન એન્ડ ધેન હીટ ઇટ ફોર વાઇલ, થોડે ટાઈમ માટે તેને ગરમ કરો.
એના પછી હિટ કરીને છોડી દીધું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પરથી. અહીંયા પદ્ધતિ બતાવવાની છે, હીટ ધ મિલ્ક એન્ડ એડ સમ સુગર ટુ ઇટ. બરાબર, એકદમ નાનું સેન્ટેન્સ બનાવવાનું. આવું હીટ ધ મિલ્ક, દૂધને ગરમ કરો, એન્ડ એડ સમ સુગર, અને થોડીક ખાંડ અંદર નાખો. ઓકે, એટલે ક્રિયા બની ગઈ. આ શું બતાવે છે? ક્રિયા બને છે. હવે મિત્રો આગળ જોઈએ, ડિસ્ક્રાઇબિંગ એક્શન રોજિંદી ક્રિયા દર્શાવવાની વાત છે, રૂટીન. ઓકે, ડિસ્ક્રાઇબિંગ એક્શન આર ઓ ઓલવેઝ. ઓકે, ઓલવેઝ એટલે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ આપણે ભણ્યા છીએ, તેમાં લખેલું છે કે જ્યારે મેં તમને બોર્ડમાં કરાવ્યું ત્યારે ડેલી એક્ટિવિટી જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવતી હોય છે, તો આર ઓ ઓલવેઝ ડેશ ડિસ્ક્રાઇબિંગ એક્શન. આર ઓ ઓલવેઝ ગોઝ ફોર અ વોક ઇન ધી ઇવનિંગ. ઓકે, તો આરવની જે રોજિંદી ક્રિયા છે એ સાદા વર્તમાનકાળમાં આવી શકે, એટલે આરવ ઓલવેઝ ગોઝ. સાદો વર્તમાનકાળ છે, ત્રીજો પુરુષ એકવચન છે, માટે ગોનું ગોઝ થયું. ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. ઓકે, તમે ઇવનિંગ જગ્યાએ મોર્નિંગ મૂકી શકો, એઝ યુ વિશ, એમાં ચેન્જ કરી શકો છો. તેના પછી પુરણ નેવર ડેશ, ધ પુરણ નેવર કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક ઓન ટાઈમ. ઓકે, તો પુરણનો હોમવર્ક ઓન ટાઈમ કરતો નથી. ઓકે, તમે કોઈ પણ મૂકી શકો છો, પુરણ નેવર ટેલ્સ અ લાઈ. બરાબર, ક્યારે જૂઠું નથી બોલતું. તો તમે કોઈ પણ બાબત મૂકી શકો છો, આમાં કોઈ વાંધો નથી. હવે સિક્સ નંબરમાં ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, વિકલ્પ દર્શાવવો, પસંદગી માટેના રસ્તા બતાવવા. એટલે આપણે જોયું આપણે આગળ અલ્ટરનેટિવ, કદાચ અલ્ટરનેટિવ વર્ડ આવી શકે તો ધ્યાન રાખજો. ડુ યુ લાઈક ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, હવે કોઈ પણ, ડુ યુ લાઈક ટી ઓર કોફી. હવે શું છે, ડુ છે એટલે પ્રશ્ન વિધાન છે, બરાબર, અને સાદો વર્તમાનકાળ છે, માટે ડુથી વાક્ય ચાલુ થયું છેલ્લે તમારે પ્રશ્ન જે છે વિધાન તે માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું બોલવાનું નહીં. ડુ યુ લાઈક ટી ઓર કોફી. Then, what would you prefer describing? શું તમને ગમે છે? તો વોટ વુડ યુ પ્રિફર, લેમન ઓર ઓરેન્જ. બરાબર, આમાંથી તમે કોઈ પણ બદલી શકો. ઓકે, આગળ સેવન નંબર, સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યા દર્શાવી, સ્થળની માહિતી આપવી. તો જોઈએ, હિનલ હેઝ ગોન ડેશ, સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યા બતાવવાની. તો હિનલ હેઝ ગોન ટુ ધી માર્કેટ. હવે તમે બીજું પણ મૂકી શકો, હિનલ હેઝ ગોન ટુ ધી સ્કૂલ. ઓકે, તો આ પ્રમાણે ચેન્જ કરી શકો છો, એકદમ સરળ છે. તેના પછી ધી દિવાલીપુરા યુથ ઓફિસ ડેશ, સ્પેસિફાઈંગ લોકેશન ક્યાં છે? તો ધ દિવાલીપુરા યુથ ઓફિસ ઇઝ ઓપોઝિટ સ્વામિનારાયણ ટેમ્પલ. ઓકે, તો તમે કહી શકો છો કે સ્વામિનારાયણના ટેમ્પલ જે છે, મંદિર છે, તેની બાજુમાં દિવાલીપુરા યુથ ઓફિસ આવેલી છે. યુ કેન ડૂ લાઈક ધીસ વે ઓલ્સો, ધી દિવાલીપુરા યુથ ઓફિસ ઇઝ નિયર ટેલિફોન એક્સચેન્જ. ઓકે, ઓર એનીથિંગ યુ કેન પુટ ધેર, નિયર થિયેટર, એનીથિંગ ઓપોઝિટ, બિસાઇડ, એનીથિંગ યુ કેન પુટ ધેર. હવે મિત્રો આગળ હું જોઈએ, નંબર એઇટ, સ્પેસિફાઈંગ ટાઈમ, ઘટના ક્યારે બની હતી તે સમય બતાવો, નિર્દેશ કરો સમયનો, સમય બતાવો. આઈ મેટ અંકુર, ઓટોમેટિકલી આપણે મગજમાં જ વિચાર આવે, સમય બતાવે છે. તો આઈ મેટ, જો ખાસ એ ધ્યાન રાખવાનું, સાદો ભૂતકાળ આવ્યો, મીટનું મેટ થયું, એટલે એ વખતે કાળમાં ભૂલ નહીં કરવાની, કાંઈ હું મળ્યો, મળ્યો હતો, તો પછી હવે વર્તમાનમાં તો મળું છું અને ભવિષ્યમાં તો મળીશ. તો અહીં આઈ મેટ અંકુર પાસ્ટ ટેન્સ છે. તો યસ્ટરડે મૂકો, લાસ્ટ મંથ મૂકો, લાસ્ટ વીક મૂકો, કોઈ પણ મૂકી શકાય. આઈ મેટ અંકુર યસ્ટરડે. તેના પછી ધ ઇવેન્ટ સ્પેસિફાઈંગ ટાઈમ, તો ધ ઇવેન્ટ વિલ બી ટુમોરો. ઓકે, તો ઇવેન્ટ છે એ કાલે થશે. આમાંથી તમે કોઈ પણ ટેન્સ બદલવો શું વાંધો નથી, બરાબર છે, પરંતુ ક્રિયાપદ છે એ પ્રમાણે ટેન્સનું મૂકવું જોઈએ. અહીંયા વિલનો ઉપયોગ કર્યો છે માટે ટુ પોનો આવ્યો,
બરાબર છે. તો જો તમે ભૂતકાળનું ક્રિયાપદ મૂકો છો તો પછી ભૂતકાળનો ટાઈમ એડવર્બ મૂકવો પડે, બરાબર છે. હવે ફરીથી સ્પેસિફાઇંગ એક્શન, સામાન્ય ક્રિયા, રોજિંદી ક્રિયા, ઓકે, આપેલું છે, જોઈ લઈએ. એક્ઝામ્પલ જોઈએ, રોજિંદી ક્રિયાઓ આગળમાં પણ સ્લાઇડ આવી ગઈ, ફરીથી વખત જોઈ લઈએ. આઈ ડેશ સ્પેસિફાઇંગ એક્શન, તો આઈ ઓકેઝનલી ગો ફોર અ વોક, ઓકે, આઈ ઓકેઝનલી ગો ફોર અ વોક, તો આપ મૂકી શકાય. આઈ સમટાઈમ ગો ફોર વોક, આઈ ઓફન સમ ગો ફોર વોક, એનીથિંગ યુ કેન યુટિલાઇઝ. સચિન સ્પેસિફાઇંગ એક્શન, સચિન ઓલવેઝ કમ્પ્લીટ હિઝ હોમવર્ક, ઓકે, તો સચિન ઓલવેઝ એ પૂરું કરે છે હોમવર્ક, તો એ પ્રમાણે મૂકી શકો છો. જરૂર નથી કે આ વાક્ય જેવું જ બનાવવું, સચિન ડઝ નોટ કમ્પ્લીટ હિઝ હોમવર્ક મૂકવો તો મૂકી શકાય, બરાબર છે. ગ્રામેટિકલી સેન્ટેન્સ સાચું હોવું જરૂરી છે. હવે આગળ જોઈએ મિત્રો, ડ્યુરેશન ઓફ ટાઈમ, કેટલા સમયથી તેમ દર્શાવો. ડ્યુરેશન ઓફ ટાઈમ ખાસ ધ્યાન રાખજો, એમાં તમારે સમયગાળો દર્શાવવાનો, ક્લિયર કટ. ડેશ લિવિંગ ઇન ધીસ સિટી, ડ્યુરેશન ઓફ ટાઈમ, હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન ધીસ સિટી, બરાબર છે. તો આ પ્રમાણે અહીં કાળ પણ જો વિચારવો તો વિચારી શકાય, કયો છે, હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન ધીસ સિટી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કેટલા સમયથી તમે આ સિટીમાં રહો છો. ડેશ લર્નિંગ ઇંગ્લિશ, બીજું સેન્ટેન્સ, ડ્યુરેશન ઓફ ટાઈમ, હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ, ઇંગ્લિશ કેટલા સમયથી તમે શીખી રહ્યા છો, તો એ પ્રમાણે તમારે સેન્ટેન્સ બનાવી શકાય. આગળ મિત્રો જોઈએ, એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશનમાં તમારે પીરિયડ ઓફ ટાઈમ આવશે, કેટલા મહિના, કેટલા દિવસો, પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય બતાવો, ભૂતકાળનો કોઈ ચોક્કસ સમયગાળો દર્શાવો, સિન્સ વાપરો, ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય તો. આઈ હેવ ડેશ પોઈન્ટ ઓફ ટાઈમ, આઈ હેવ નોટ મેટ હિમ સિન્સ હી વોઝ અપોઇન્ટેડ, ઓકે, તો હું તેને મળ્યો નથી, સિન્સ હી વોઝ અપોઇન્ટેડ, જ્યારથી તેનો અપોઇન્ટેડ થયો છે ત્યારથી હું તેને મળ્યો નથી, બરાબર છે. પરંતુ તમે જો બીજું વાક્ય જે છે એ ભૂતકાળનું છે, ખાસ યાદ રાખવું, ઓકે, અને આઈ હેવ નોટ મેટ, હેવ નોટ મેટ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પછી ડેશ 2011 પોઈન્ટ ઓફ ટાઈમ, આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ 2011, બરાબર, મેં તમને ચાલુ પૂર્ણ જે વર્તમાન કાળમાં પર્સેન્ટેજ કહેલા છે, આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ 2011 એક્ઝેક્ટ ટાઈમ આપ્યો, 2011 હું લખું છું, એમ નથી કહ્યું કે આઈ હેવ બીન લિવિંગ હિયર ફોર 5 યર્સ, તો શું થયું, સમયગાળો થઈ ગયો. પરંતુ એ એક્ઝેક્ટ શું પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવાનું હોય ને, તો તમારે એક્ઝેક્ટ જે છે એ ડેટ હોય, યર હોય, એ મુકાય. પહેલાં સેન્ટેન્સમાં ડેટ નથી, પરંતુ એ ક્લિયર છે, હી વોઝ અપોઇન્ટેડ, તો કોઈ ફિક્સ ડેટ એ તેનો અપોઇન્ટમેન્ટ થયું હશે. તેના પછી મિત્રો, ઇન્કવાયરી એઝ નેચર, સામાન્ય પૂછપરછ કરવી, માહિતી માંગવાનો પ્રશ્ન, બરાબર, પ્રશ્ન કરવો, ઓકે, ઇન્કવાયરી એઝ નેચર, વેર, તો વેર આર સીતા એન્ડ ગીતા, ક્વેશ્ચન કરી શકો, ઓકે, વેર આર યુ કમિંગ ફ્રોમ, જરૂરી આના સેન્ટેન્સ લેવા, તમે તમારી રીતે મનથી પૂછીને પૂછી શકાય. બીજું છે, વોટ ઇઝ ડેશ ઇન્કવાયરી એઝ નેચર, વોટ ઇઝ ધ ટાઈમ ઓફ અરાઇવલ ઓફ ધી ટ્રેન, ટ્રેન ક્યારે આવશે, તો આ એક ઇન્કવાયરી, ઇન્કવાયરી બોક્સ ઉપર જઈને કેટલા પ્રશ્નો કરીએ છીએ, તો તેનો એક પ્રકાર લઈ શકીએ. મિત્રો 13 નંબરમાં જોઈએ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, આભાર, ઉપકાર, સત્કાર જેવો પ્રતિભાવ દર્શાવો, બરાબર. આભાર ઘણી વખતે આપણે કોઈ કાપુ કાર્ય કર્યું તો આભાર વ્યક્ત કરતા હોઈએ છીએ, ઉપકાર હોય, સત્કાર હોય, તો આવો ભાવ જ્યારે જોવા મળે તો તેને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી કહી શકાય. તો અહીંયા જોઈએ, ડેશ યુ આર વેલકમ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી, તો તમને ખબર છે ઘણી વખત તમારી સાથે પણ આવું બન્યું હશે, બરાબર, કોઈનું તમે કામ કર્યું હશે અને એને થેન્ક યુ સો મચ કહ્યું હશે, બરાબર, તો સામે તમે પ્રત્યુત્તર આપ્યું છે કે યુ આર વેલકમ, બરાબર, તો એ મને મારી ફરજ હતી, અત્યારે જે કંઈ આપણે તેનો ભાવ સમજી અને એક સામે આભાર સત્કાર જેવો પ્રતિભાવ દર્શાવતા હોઈએ છીએ. તો આ વાક્ય થોડા શબ્દો યાદ રાખવાના, યુ આર વેલકમ, ઓકે, તો કેમ વેલકમ કહ્યું,
થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, યુ આર વેલકમ. ઓકે, તો આ રીતે સેન્ટેન્સ બનાવી શકાય. થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, ઓકે, સામે યુ આર વેલકમ. બીજા નંબરમાં વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી, કોઈ તમને એમ પૂછે કે તમારે વધારે ચા જોઈએ છે, તો વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી, યસ પ્લીઝ થેન્ક યુ. હા, આપણે જોઈએ તો આપણે શું કહીએ સામે? આ બે જણ બંને જણનો સંવાદ છે, બરાબર. તો કોઈ આપણે કહે તમારે વધારે ચા જોઈએ છે અને આપણે ખરેખર પીવી છે, તો યસ થેન્ક્સ આપણે કહીએ છીએ, બરાબર. તો આ રીતે વાક્ય બનાવી શકાય. આ રીતે આપણે જે છે મિત્રો તે ફંક્શનના જે છે કમ્પ્લીટ સેન્ટેન્સ કરી શકીએ છીએ. આના સિવાય એમસીક્યુ માટે હું એક બીજો વિડીયો બનાવીશ, બરાબર છે. મિત્રો થોડી પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર છે. હજુ સુધી કેટલીક જે છે આની પીડીએફ છે, આ પોઈન્ટ પૂરો થાય ત્યારે હું મૂકીશ. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. અને આ દરેક બાબતને ફંક્શન ટોપિક આપી અને તમારી ગ્રામરની નોટબુકમાં તમારે લખવાનું છે. એક્ઝામમાં આ ફિલ્મ એક્ઝામ આવશે એમાં આ ટોપિક પૂછાવાનો છે. ખાસ મિત્રો સમજવાનો છે, તૈયાર કરવાનો છે.